આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર. હેલો સૌરાષ્ટ્ર કેબલન્સ નેટવર્ક રાજકોટ. રાજકોટમાં બુધવારે એક હત્યા અને 22 ચોરીના ગુનામાં પકડાયેલ એક આરોપીને પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. દલીલો પૂરી થયા બાદ ચુકાદો આવે તે પહેલા જ આરોપી શખ્સે જેલમાં જવાના ડરથી પોલીસને ધક્કો મારી ભાગવા જતા કોર્ટ બિલ્ડિંગના 7મા માળેથી નીચે પટકાયો હતો. હાથ પગે ફ્રેક્ચર આવતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડેલ છે. ઘટનાના પગલે એસીપી સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ જાપ્તામાંથી ભાગવા બદલ નરેશ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. અહેવાલ લલિત વ્યાસ. એટલે પોલીસ તો મારે એને મોટું જોવાનું બાર કરીને લઈ ગયા. 8 દિનો નાપત્તા કર્યો હતો. એટલે અમે સવારે છાપામાં જોયું કે આ છોકરા માથે ખોટો ખૂનનો અંજાપ નાખી દીધો છે. અને માર 20 જણાનો માર પોલીસ વાળા નો ખમી ગયો અને મારીને હાથ ભાંગી નહીં કહી છે. એટલે મેડિયા થી નાખી દીધો એને. કાપ એ ચોરીનો ગુનો એનો નથી સાહેબ. બીજો ગુનામાં એ કે જોવા મોઢું જોવડાવવામાં જ લઈ ગયા હતા. મોઢું જોવડાવવામાં 8 દિનો ના પતા તો સવારે છાપામાં મેં જોયું ને તે છોકરા માથે ખોટે ખોટો ખૂનનો આ પોલીસ વાળા કે પ્રાણ મારી કાઢીને હા પડાવી છે. ઘટનામાં એવું છે કે આરોપી મર્ડરનો આરોપી ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 2.5 મહિના પહેલા એક મર્ડર થયો. જે કામે આરોપીને અટક કરવામાં આવ્યો. આરોપીનું નામ છે નરેશ ભાદાભાઈ સોલંકી, જેને કોર્ટમાં અમે રિમાન્ડના પ્રોસેસ માટે લઈ ગયા. રિમાન્ડની સુનાવણી થઈ ગઈ હતી અને હુકમ રિમાન્ડનો હુકમ આવવા ઉપર બાકી હતો ત્યારે અમે આને બહાર લઈને બેસા લઈ ગયા હતા બહાર ગેલેરીમાં. ત્યારે એ ધક્કો મારી કોર્ટ સંકુલનો 7મા માળે કોર્ટ આવેલી ત્યાંથી છલાંગ ભાગવાની છલાંગ મારી ભાગવા જતા ઈજા થયેલ છે, જેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લાવેલ.